તો અરબી સમુદ્રમાં ચક્રવાતને પગલે વાયુ વાવાઝોડાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા પણ અગમચેતીના રૂપના પગલાં લેવામાં આવી છે. અમરેલીના જાફરાબાદ દરિયાકાંઠા પર સતર્કતા રાખવાની સૂચના તંત્ર તરફથી આપવામાં આવી છે, ત્યારે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી જાફરાબાદના બંદરની જેટી પર પહોંચ્યા હતા અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી હતી. ભારે પવનની આગાહીને પગલે જાફરાબાદ શહેર સાથે રાજુલા પીપાવા બંદર પર આવેલા 13 ગામોને હાઈ એલર્ટ ઉપર રાખી દેવામાં આવ્યા છે. આપને ખ્યાલ જ હશે કે હવામાને જે આગાહી આપી છે ને, અમારે ત્યાં એક નંબરનું અહીંયા સિગ્નલ ચડાવ્યું છે. આ એક નંબરનું સિગ્નલ ત્યારે ચડાવવામાં આવે છે જ્યારે ખૂબ સ્પીડમાં હવા આવવાની હોય કે વરસાદ થવાનો હોય કે આગવી આગાહી જ્યારે મળતી હોય ત્યારે અવારને અવાર માછીમારો ભાઈ હોય કે રાજુલા અને જાફરાબાદ બે મળીને, જાફરાબાદના 10 ગામ અને રાજુલાના 13 ગામ, એમ ટોટલ 23 કે ગામનો અને શહેરને લઈને બહુ અમે જાગૃતિતાપણે અહીંયા માછીમારોને થોડુંક ઇન્ડિકેશન દેવા આવ્યા છે કે ભાઈ આવી વ્યવસ્થામાં આપણે આપણા પોતાના વાણ વ્યવસ્થિત બાંધીને રાખજો, આપણે આપણા કાચા મકાનોમાં ન રહી શકીએ.